ભાજપા સરકારના રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 43 વખત પેટ્રોલ ડીઝલના ઐતિહાસિક ભાવ વધારાના વિરોધમાં નર્મદા કોંગ્રેસ દ્વારા રાજપીપળા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ભાજપ સરકારના રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 43 વખત ઐતિહાસિક ભાવ વધારાને તાત્કાલિક અસરથી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી હતી। ભાજપ સરકારના રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 43 વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં ઐતિહાસિક ભાવ વધારાથી સામાન્ય આમ જનતાની કમર તૂટી ગઈ છે। એક તરફ કોરોનાની મહામારીમાં લોકોના રોજગાર ધંધા બંધ થઈ ગયા છે અને તેવા સમયમાં સતત વધતા જતા પેટ્રોલના ભાવ વધારાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે, જેના વિરોધમાં આજે નર્મદા જિલ્લામાં નર્મદા કોંગ્રેસ પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં રાજરોક્ષી ટોકીસ પેટ્રોલ પંપ પાસે રાજપીપળા ખાતે કોંગી કાર્યકરોએ પોસ્ટર બેનર પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી સરકારને પ્રજા વિરોધી સરકાર ગણાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, દીપક જગતાપ, લોકસામના ન્યૂઝ, રાજપીપળા। રાજ્યમાં છેલ્લા 4 મહિનાથી પેટ્રોલ અને ડીઝલ જે રીતે ભાવ વધી રહ્યા છે, છેલ્લા 3 મહિનામાં 43 વખત ભાવ વધારો કરીને આ ભાજપની સરકારે કોરોનાની મહામારીમાં જનતા માથે જે બોજ નાખ્યો છે એનાથી જનજીવન, ગરીબોનું, શ્રમિકોનું, મજૂરોનું જનજીવન અને રોજગારી છિન્ન ભિન્ન થઈ ગઈ છે। આઝાદી પછી સૌ પ્રથમવાર આટલા ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરીને જનતાની કમર તોડી નાખી છે। ભાવ વધારાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત છે, તો સરકારને અમારી એક જ વિનંતી કે આ પેટ્રોલ ડીઝલ પર વધારેલો ભાવ વધારો